सहनावतु सहनो भुनक्तु वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादम् शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदांत सिद्धांत गोचरं तमगोचरं गोविंदं परमानंदं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। तो अत्यारे विवेक चुडामणीमां शेनी चर्चा चाली रही छे तो के आत्मज्ञानमां निष्ठा कई रीते प्राप्त करवी, निष्ठा प्राप्त करवा रूपी विषय अत्यारे चाली रह्यो छे। बरोबर बरोबर आवाज छे पाछळ बधाने? तो एना विषेना बधा श्लोको चाली रह्या छे अने एमां भाष्यकार सेना ऊपर भार मूके छे निरिध्यासन ऊपर। श्रवण मनन आ बे उपाय अने त्रीजो उपाय छे निधिध्यासन। तो आ बधा श्लोकोमां निधिध्यासन ऊपर भार मूके छे। कई चर्चा चाले छे के आपणा अनेक जन्मोनी बधी वासनाओ छे, अज्ञानमांथी जन्मती अनेक बधी वासनाओ छे जेना विषे आपणे कई जाणता पण नहीं। तो एने एम मानी लईए के मात्र थोड़ा घणा श्रवण अने मनन थी ए जती रहेशे, अज्ञाननी जे टेव पड़ी गई छे ए एम नहीं जाय। एना माटे व्यवस्थित अभ्यासपूर्वक निधिध्यासन करवो जोईए। एटला माटे बृहदारण्यक उपनिषदमां याज्ञवल्क्यजी महाराजे पण स्पष्ट शब्दोमां आ वस्तु कही छे। मैत्रेयीने कह्युं आत्मज्ञानना केटला उपाय? तो के त्रण उपाय। आत्मा वा अरे द्रष्टव्यः। हे मैत्रेयी, आत्माने जाणवो जोईए। ओके, पण कई रीते? तो के श्रोतव्यः, सौथी प्रथम तबक्को छे श्रवण। पछी शुं? तो के मंतव्यः, मनन करो, श्रवण उपर मनन। पछी त्रीजो शुं छे? तो के निधिध्यासितव्यः, एनु निधिध्यासन करो। નીચું કરો ના, એ જસો રહેશે કારણ કે આમાં હવે હું હે ના ઉભા જ પિયુષભાઈ આવે જરા સરખો કરાવી આપણે, કઈ વાંધો નહીં હમણાં આવશે। નિધિધ્યાસિતવ્ય, નિધિધ્યાસન, નિધિધ્યાસન એટલે આત્મા સાથે બેસવું, મારા સ્વરૂપ શું છે સમજવું, એ તો આપણે શ્રવણ દરમિયાન સમજ્યા છે, પણ એનો જ પરિચય ફેસ ઇટ એ છે। અને એના વગર, એમાં દ્રઢતા પ્રાપ્ત કર્યા વગર શું થાય છે? જ્ઞાન નિષ્ઠ નથી થતું। જ્ઞાનમાં નિષ્ઠા, નિષ્ઠા એ સફળતા છે। માત્ર શ્રવણ એ સફળતા નથી। જો ઘણા એવા છે જેને શ્રવણમાં જ્ઞાન થઈ જાય અને જૂના બધા જન્મોની અસર જતી રહી હોય, તાદાત્મ્ય કરવાની, ઉપાધિ સાથે તાદાત્મ્ય થઈ જવાની,
જે ટેવ છે એ જતી રહી હોય, જૂના જન્મોના પ્રયત્નોના પરિણામે એ જતી રહી હોય, તો આ જન્મમાં માત્ર શ્રવણથી કામ ચાલી જાય. શ્રવણ વખતે તમારું જ્ઞાન જાગૃત થાય અને બસ થોડું જે હતું એ થઈ ગયું અને તરત જ એ બુદ્ધિમાં સ્થિર થઈ જાય. ઉજાજુ ના કરવું પડે. શું ના કરવું પડે? મનન નિધિધ્યાસન ઓછું, એવા કેસીસ જે કરવું જ ના પડે. એવું પણ છે, પણ નોટ એવરીવેર, બધે એવું નથી. 99% તો ના જ હોય. યજ્ઞવલ્ક્યજી જેવા, શ્વેતકેતુ જેવા, નચિકેતા જેવા ઓછા હોય, જૂજ હોય. માટે ભાષ્યકાર અહીં પ્રકરણ ગ્રંથમાં શેના ઉપર બહુ ભાર મૂકે છે? નિધિધ્યાસન. એટલે એ ચર્ચા અત્યારે આપણે જયારે પૂરું થયું ત્યારે આ ચેપ્ટર ચાલી રહ્યું હતું. જુઓ, માત્ર બહુ ઝડપથી તમને આ જે ચર્ચા ચાલતી હતી એ 349માં શ્લોકથી ચાલતી હતી. ઝડપથી આપણે જરા એને 349 અંતર્બહિસ્વમ સ્થિર જંગમેશુ જ્ઞાનાત્મનાધારતયા વિલોક્ય ત્યક્તાખિલોપાદિરખંડ રૂપઃ પૂર્ણાત્મનાય સ્થિત એષ મુક્તઃ. એષ મુક્તઃ, આ મુક્ત છે. કોણ મુક્ત છે? અંતર્બહિસ્વમ સ્થિર જંગમેશુ જ્ઞાન આત્મના આધારતયા વિલોક્ય. શું કે છે? અંદર અને બહાર. અંદર એટલે પોતાનામાં અને પોતાનો એટલે પોતાની આ ઉપાધિ, અને બહાર સર્વત્ર ખરો આધાર કે ખરું અધિષ્ઠાન શું છે? પૂર્ણાત્મા, અખંડ રૂપ આત્મા, એ સમગ્ર જગતનું ખરું અધિષ્ઠાન છે. એવું સતત જે દર્શન કરે છે, એવું સતત જે દર્શન કરે છે, અને એ દ્વારા ત્યક્ત અખિલ ઉપાધિ, અને સમગ્ર ઉપાધિ, બહારની ઉપાધિ અને અંદરની ઉપાધિ, આ બંને ઉપાધિનો બાધ કરે છે. બાધ કરવો એટલે શું? જ્ઞાનથી એનું મિથ્યાત્વ જાણે છે કે આ બધું મિથ્યા છે. ક્યાંય કોઈ આસક્ત થવાની જરૂર નથી, આગ્રહ રાખવાની જરૂર નથી, વિક્ષિપ્ત થઈ જવાની જરૂર નથી. આ બધું મિથ્યા છે. આવી સમજ અને આ પ્રકારે અખંડ આત્મામાં સ્થિર થવું, બસ. પૂર્ણાત્માના યહ સ્થિતઃ, અને જે પોતે પૂર્ણ છે, હું પૂર્ણ છું જગત જે હોય, અને જે પોતાનામાં પૂર્ણતાના દર્શન કરે એને જગતમાં પૂર્ણતા દેવી. ભલે જગતમાં અડાવડું હોય એની ના નથી, એ તો હોવાનું, પણ એને ડિસ્ટર્બ નથી કરતું. કેમ? કારણ કે એમાં સત્ય શું છે એને સ્પષ્ટ છે. અને આ સ્પષ્ટ એટલે શું? એકદમ એ પચાવીને બેઠા છે. એમાં કંઈ પણ હોય એને અગત્યતા ના આપે. શું છે છોડ ને, આ તો રમત છે. રમતમાં બાળકો ઝઘડી પડે અને પછી પકડી જ રાખે અને વેર ઝેર બંધાય. 2 દિવસ 3 દિવસ 5 દિવસ બંને એકબીજા સાથે બોલે નહીં. અને તો પછી મા બાપ, શું તું પકડીને બેઠો? આ તો રમત હતી. રમતને કેટલી અગત્યતા આપવાની? અને બાળકો નથી આપતા હતા, એ લોકો તો આજે ઝઘડે ને પાછા બીજી મિનિટે ભેગા થાય. મા બાપને બારીમાંથી જોતા જોતા અંદર અંદર તકલીફ થઈ જાય કે મારા છોકરા પાસે દાવ લેવડાવે એવું બધું. પણ બાળકો બીજી મિનિટે ભૂલી જાય. કેમ? એના માટે શું છે? નિર્દોષ છે. ઘણી વાર એવું છે, બાળકોને અગત્યતા નથી, ભૂલી જાય, રમત છોડી દે. એમ આ જગતની આ પ્રકારની અન્ડરસ્ટેન્ડિંગ, જગત વિશેની આ પ્રકારની અન્ડરસ્ટેન્ડિંગ, અને આત્મા વિશેની કેવી અન્ડરસ્ટેન્ડિંગ? હું પૂર્ણ જ છું. આજે સમજી ગયો મુક્ત હોય. મુક્તિ એટલે પછી ક્યાંક જાય ને અમુક કપડાં પહેરે ને છોડી દે ને પકડે ને, આ કશું નથી. આ બધું તો સાઈડનું છે. અગત્યનું શું છે? અંદરની સમજમાં જ મુક્તિ છે. અને અંદરની
ખોટી સમજમાં જ બંધન, બીજું કઈ જ નથી. મુક્તિની આટલી સરળ વ્યાખ્યા, અંદર શું સમજ છે, સમજ, તમારી સમજ શું છે. અને સમજ ના હોય તો બીજું બધું હોય કઈ કામનું જ નથી, કશું કામનું નથી, કશું જ પણ. સમજી જાઓ, જગતની કોઈ સંપત્તિ કામ નથી આવતી, કશું બી કામ ના આવે. હા, એ ત્યાં છો ને એ સંપત્તિને, સંપત્તિ તમને દુઃખી કરે કારણ કે તમને અંદર જ ખ્યાલ નથી ને. હે, આ છે એટલે મુક્તિની વ્યાખ્યા છે. સાથે સાથે પછી પાછું શું કહ્યું, ચલો આ થઈ ગયું છે, હા આપણે પણ આ જરા પાછો લિંક કરી લઈએ છીએ. સર્વાત્મના બંધ વિમુક્ત હેતુ, સર્વાત્મ ભાવાન્ન પરોસ્તિ કશ્ચિત. દૃશ્યાગ્રહે સત્યુપપદ્યતે સૌ, સર્વાત્મ ભાવોસ્ય સદાત્મનિષ્ઠયા. સર્વાત્મના બંધ વિમુક્તિ હેતુ શું કે છે, સર્વાત્મના બંધ વિમુક્તિ હેતુ, ચારે બાજુથી સર્વ રીતે બંધન અને વિમુક્તિનું હેતુ શું છે, તો શું કે છે, એક જ હેતુ, સર્વાત્મ ભાવાત્ન પરહ અસ્તિ કશ્ચિત. સર્વાત્મ ભાવથી વધારે, ટૂંકમાં સર્વાત્મ ભાવ આવી જાય. સર્વાત્મ ભાવ એટલે શું, સર્વમાં એક, બહારથી સર્વ, બહારથી અને, પણ અંદર એક, ટૂંકમાં એક જ બધે છે, અદ્વૈત. આજ આ જ્યાં જ્યાં નજર જાય, જ્યાં જ્યાં જેનો જેનો વિચાર, જેવી જેવી પરિસ્થિતિ, છતાં પણ સમજ કહ્યું બધું એક જ છે, એક માત્ર છે, એક બ્રહ્મ, એક હું, એક હું જ બધું છું. આ સર્વાત્મ ભાવ, જ્યાં સુધી આ ના થાય ત્યાં સુધી મુક્તિ નથી. એટલે મુક્તિનું હેતુ કયું, સર્વાત્મ ભાવ, અને બંધનનું હેતુ કયું, આનો અભાવ. આનાથી ચડિયાતું બીજું છે નહીં. દૃશ્ય અગ્રહે સતી ઉપપદ્યતે અસૌ, શું કહે છે કે આ શેનાથી થાય, તો અહીંયા આપણને છે ને આવા સૂક્ષ્મ બધા ઉપાય બતાવે છે. આ બધા શું છે, અનુભવમાંથી, મહાત્માઓના અનુભવમાંથી જન્મેલી સમજ. એટલે આવા ગ્રંથ હોય ને ત્યાં તમને આવા સિક્રેટ્સ ખબર પડે. આપણે શાસ્ત્ર ભણતા હોય પણ મહાત્મા પાસે જઈને ક્યારેક સત્સંગ કરીએ તો આપણને ઘણી વાર સ્પેશિયલ ટિપ્સ આપે, પૂછીએ એવા પ્રશ્ન બધાને ના આપે, પૂછે નહીં તો કંઈ આપે નહીં, અને પૂછે તો એ આપે એવું જરૂરી નહીં. એને એમ લાગે કે આ સિન્સિયર માણસ, નહીં તો બાકી કરવા ખાતર સત્સંગ કરીએ પેલા માથું દુખાડીએ જઈ જઈને, એવું નહીં, સિન્સિયરલી પૂછે તો તમને આવું ક્યારેક કહી દે. આવા સિક્રેટ્સ બધા કે, તો શું કે છે, દૃશ્ય અગ્રહે સતી ઉપપદ્યતે અસ્યનાથી આ પ્રાપ્ત થાય સર્વાત્મ ભાવ, તો કે છે દૃશ્યનો સર્વત્ર રીતે બાદ. દૃશ્ય અગ્રહે, અગ્રહે એટલે દૃશ્યનો બાદ, બાકી દૃશ્ય દેખાવાનું તો ખરું જ, દૃશ્ય એટલે સમગ્ર જગત, માત્ર જગત નહીં, આ શરીરે દૃશ્યમાં આવી જાય, પ્રાણ પણ દૃશ્યમાં આવી જાય, મન બુદ્ધિ દૃશ્યમાં આવે, અહંકાર દૃશ્યમાં આવે, તો આ બધાનો અગ્રહ એટલે શું, એનો બાદ, એનું દર્શન ન થવું. દર્શન ન થવાના બે અર્થ થાય, એક તો ખરેખરું દર્શન ન થાય, દેખાય જ નહીં, એવું ક્યારે થાય, નિર્વિકલ્પ સમાધિ, જ્યારે મનનો ભાર થયો છે સમાધિમાં, જ્યારે સંપૂર્ણપણે મનનો બાદ હોય ત્યારે દ્રશ્યનો સંપૂર્ણ અગ્રહ. પણ જ્યારે મન ચાલતું હોય, મન વ્યવહારમાં કામ કરતું હોય,
એની કહેવાય વ્યુત્થાન. વ્યુત્થાન એટલે દરેક આખો દિવસ મહાત્માઓએ ધ્યાનમાં ના બેઠા હોય, એ સત્સંગ કરતા હોય, લોકો સાથે વ્યવહાર કરતા હોય, બધું ચાલતું હોય, ત્યારે શું? ત્યારે નિર્વિકલ્પ સમાધિનો અર્થ શું કરવો? તો કે દૃશ્ય અગ્રહ એટલે શું? દૃશ્યનો માર ભલે દેખાય પણ મિથ્યા છે, ઝાંઝવાનું જળ ભલે દેખાય પણ છે શું ખરેખર? ત્યાં રહેતી એવું સતત કરતા રહેવું પડે. હા, આ નામરૂપ ભલે હોય પણ છે કોણ ખરેખર? અસ્થિ ભાંતિ પ્રિયમ. આવું સતત, ભલે આ ભિખારી દેખાય પણ અંદર કોણ છે? અથવા આ કોણ છે? પેલો અમિતાભ જ આ ભિખારીના રૂપમાં ભલે ને દેખાતો, પછી યુ એન્જોય દેટ, પછી એને તમે એન્જોય કરો. એ બેગરને, ભિખારીને પણ પછી માણો. એ ક્યારે માણવાનું બને? એ પેલા અમિતાભને ઓળખો ને પછી જ, નહીં તો તમને દયા આવે અને તિરસ્કાર થાય, આવું બધું ચાલે. પણ જ્યારે તમને પેલાની ખબર પડે ત્યારે તમે જુઓ, આ શું એક્ટિંગ, શું રડવાનું, શું એના કપડા, પછી તો એના ઉપર બહુ બધું ચાલે, બધું જ તમારું આનંદનું કારણ બને. એટલે એ ક્યારે ખબર પડી? પછી. એટલે એકવાર કોઈકે આનંદમયી માને એવું પૂછ્યું કે કોઈ દુઃખી થતું હતું તો કે આટલો બધો રડે છે, એટલે પેલા જે બીજો સાધક હતા એ બહુ દુઃખી થઈ ગયા. પછી માને વાત કરી કે આ કેવા દુઃખી થાય છે, એટલે માં કહે છે પછી હસવા માંડ્યા. બોલો, એ હસવા માંડ્યા ખડખડાટ. એટલે કે છે કેમ હસ્યા? તો કે આ તો બધો ખેલ છે, હું તો એ પરમાત્માને જ જોઉં છું જે ત્યાં રડે છે અને આ બાજુ હસે છે. એક જ પરમાત્મા ક્યાંક રડે છે, એટલે આ કોઈ રડતા હોય કે ભલે રડ, ઉતારતું રડ, એવું કહેવાનો અર્થ નથી, એવું નથી. પણ આ મિથ્યા ખેલ જોઈ શકે, કર્મ પ્રમાણે આનો આવી સમજ છે એટલે એને રડવું પડે છે, એવા એના કર્મો છે, બંધાયેલો છે. ખરેખર બંધાયેલો હોવા છતાં પરમાત્મા બંધાયેલો નથી. સી, છે તો પરમાત્મા જ, એટલે આર પાર આ ખેલ ની જોઈએ. નાટકમાં કોઈક રડતું હોય ને આપણે જોડે જોડે દુઃખી થઈએ તો શું થાય? આપણને ખબર નથી કે આ નાટક છે, એ રડે ને આપણે ચોધારાશું, અહીંયા રડીએ રડીએ, નાટકની મજામાં કદાચ રડીએ પડીએ, પણ ઇનસાઇડ પછી વખાણ કરીએ, શું શું એની એક્ટિંગ હતી, શું આબે હું બોલો. પછી આપણે એટલે રડવા છતાં રડવાનું નહીં, આવું આ જગત સાથે, જગતની સાથે આપણો આ સંબંધ થઈ જાય. આને કહેવાય દૃશ્ય અગ્રહ, બાદ થઈ ગયો. આને કહેવાય બાદ, બાદ આને કહેવાય. હા, ભિખારીને જોઉં છું ત્યારે પણ પેલા એક્ટરની સમજ, એને કહેવાય બાદ. એ જ ખરી વસ્તુ છે. દૃશ્ય અગ્રહે સતી ઉપપદ્યતે અસૌ સર્વાત્મ ભાવ સદાત્મ નિષ્ઠયા. એ સતત આ જ જ્ઞાન આપણા મનમાં રમતું હોય, સતત રમતું હોય, આની વિસ્મૃતિ ના ચાલે. વિસ્મૃતિ ને સતત અનુસ્મરણ, એક જ ધંધો, એક જ કામ, બીજું કંઈ જ ના હોય, એવું જ્યારે છૂટી જાય પછી બીજે બધેથી આપણી અપેક્ષા, આપણું આકર્ષણ, હજી બીજેથી હું સિક્યોરિટી શોધું, આ બધું ચાલતું હોય તો શું બતાવે છે? જગતને હજી સત્યતા આપેલી જ છે, ત્યાંથી ધર્મ, ત્યાંથી જ મારે અર્થ જોઈએ, ત્યાંથી જ મારે કામ જોઈએ, ત્યાંથી ધર્મનોય લાભ લઉં. ધર્મ એટલે હજી નવા જન્મોની વ્યવસ્થા કરી નાખું, ચલો અહીંયા છું ત્યારે એવું કરું કે નવો જન્મ સુધરી જાય, એની ના નથી. પણ હજી તમે નવા જન્મને, આ જીવપણાને સત્યતા આપો છો, એમાં હું બંધાયેલો છું એટલે કરું, આવું કરીશ તો મને સ્વર્ગલોક મળશે, બીજી સારી યોનિમાં જન્મ મળશે. પણ એમાં તો તમે તમારી જાતને જીવ માન્યો જ, બંધન સ્વીકાર્યું જ, એ સાચું છે એ પકડી રાખ્યું. પહેલું જ ગણિતમાં પહેલો સ્ટેપ જ ખોટો કરો છો, પહેલો સ્ટેપ જ ખોટો છે, પછી ક્યાંથી સંસારમાંથી મુક્તિ નહીં મળે. આ બ્રહ્મ ભુવના લોકા પુનરાવર્તિનો અર્જુન,
ભગવાન કહે છે ને આ બ્રહ્મ ભુવના લોકા, બ્રહ્મલોક સુધી શું છે પુનરાવર્તિનો અર્જુન, બધામાં પુનરાવર્તન પુનરાવૃત્તિ એટલે પાછું આવવાનું છે જ. માં પ્રેત્યતુ કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે, મને જે પ્રાપ્ત કરે છે, મને એટલે કોણ? ચૈતન્ય. અને ચૈતન્યની પ્રાપ્તિ નથી, ચૈતન્યનું જ્ઞાન. પુનર્જન્મ ન વિદ્યતે, એનો ફરી જન્મ નથી. ટૂંકમાં આ કહ્યું. હવે આગળ જ પછી આની ચર્ચા કરી. દૃશ્યસ્ય ગ્રહણમ કથન્નુ ઘટતે દેહાત્મના તિષ્ઠતઃ. બાહ્યાર્થાનુભવ પ્રસક્ત મનસઃ તત્ ક્રિયાં કુર્વતઃ. સન્યસ્તાખિલ ધર્મ કર્મ વિષયૈઃ નિત્યાત્મનિષ્ઠા પરૈઃ. તત્વજ્ઞૈઃ કરણીયમાત્મનિ સદાનંદેચ્છુ યત્નતઃ. શું કે છે દ્રશ્યસ્ય, હવે પ્રશ્ન કરે છે કે આ એમને નથી થતું. શું કે છે દ્રશ્યસ્ય અગ્રહણમ કથનનું ઘટતે દેહાત્મના તિષ્ઠતઃ. જે હજી દેહમાં બેઠા છે, જે દેહને જ આત્મા માને છે, આ વ્યક્તિત્વને જે હજી આત્મા માને છે. હુંની સમજ એવી હોય કે હું આ વ્યક્તિ છું, સ્ત્રી છું, પુરુષ છું, પલાણો છું, પલાણી છું, આ દેશનો છું, આમ છું, માનવી છું, આવું બધી સમજ. અને એમાંય પાછું તાદાત્મ્ય, કોઈકનું અન્નકોષમાં વધારે, અન્નમયમાં, કોઈકનું પ્રાણમયમાં, કોઈકનું મનોમયમાં, આવા આવા કોષમાં જ્યાં તાદાત્મ્ય વધારે. આવું હોય કથનનું ઘટતે દૃશ્ય, તો એના માટે દૃશ્યનું અગ્રહણ શક્ય નથી. દ્રશ્યનો બાદ થાય, આ શરીરનો જ બાદ નથી થતો ને. શરીરનો બાદ એટલે મરી જવું નહીં, શરીરનો બાદ એટલે અહીંથી તાદાત્મ્ય છૂટી જવું, હું આ છું એવું રહે નહીં. તો કે છે જે હજી આમાં બેઠા છે, આમાં નિષ્ઠા છે, તો કે એક વ્યક્તિનું કોઈ કે ભિક્ષા લેવા ગયા ને તો અપમાન કર્યું, આ શું તું ભિખારીને જેમ માગ માગ કરે છે, એટલું ગુસ્સ ખરાબ લાગ્યું એ શિષ્યને. શિષ્યને બહુ ખરાબ લાગ્યું, તો આવીને ગુરુજીને કહે છે કે આજે તો મારું બહુ અપમાન થયું, ભિક્ષા લેવા ગયો ને બધે બહુ અપમાન થયું. એટલે મહારાજ કહે છે કે તું ક્યાં બેઠો તો, બેઠો તો ક્યાં? તો કે જે બેઠો તો ક્યાં, હું તો આ ગામમાં જ છું. તો કે છે ના, તું શરીરમાં બેઠો તો. એટલે શરીરનું અપમાન થયું, વ્યક્તિનું અપમાન થયું, પણ તું એમાં બેઠો તો એટલે તને અપમાન લાગ્યું. આત્મામાં બેઠો હોત તો અપમાન ના લાગત, કારણ કે ત્યાંય આત્મા, અહીંયા આત્મા, કોણ કોનું અપમાન કરે? ટૂંકમાં અહીંયા કહે છે કે દર્શ્યનો બાદ કોનાથી શક્ય નથી. કેમ, કઈ રીતે થાય એમ, કથનનું ઘટતે એમ કઈ રીતે શક્ય છે જ્યાં સુધી આમાં જ બેઠા હોય, અને જ્યાં સુધી આનું આકર્ષણ છે ત્યાં સુધી બાહ્યાર્થ અનુભવ પ્રસક્ત મનસઃ તત્ત ક્રિયામ કુરુ, ત્યાં અટકતું નથી. પછી જે તાદાત્મ્ય છે, જે ઈચ્છાઓ છે, એના પ્રમાણે ક્રિયાઓ થાય. મનમાં ઈચ્છા ઉઠે પછી ક્રિયા તરફ આગળ વધે, પછી મારે હવે એ જોઈએ. પહેલા અપૂર્ણતાનો ભાવ દેહ સાથે તાદાત્મ્યને કારણે, અને પછી ઈચ્છા, અને પછી ક્રિયા. પણ ઓલ ધીસ શરૂ ક્યાંથી થાય છે? અંદર રહેલા અજ્ઞાનમાંથી.
એટલે હવે સલાહ આપે છે. મેં કહ્યું ને અહીંયા આવી પછી સલાહ મૂકી દે. શું કે છે? સંન્યસ્ત અખિલ ધર્મ કર્મ વિષય. એટલે ભાષ્યકાર કે છે આ બધામાંથી મુક્ત થવું હોય તો તું શું કર, બધું છોડ. શું કર? અખિલ ધર્મ કર્મ, ધર્મ કર્મ આ બધું છોડ. ટૂંકમાં તારી જાતને અજ્ઞાનમાં લગાવી દે. એક વખત નિશ્ચય કરી અને આ બધું મૂકી દે. શું છે? ધર્મશ્ચ કર્માણીશ્ચ વિષયાશ્ચ, આ બધું જ. ઇવન ધર્મને છોડવાની વાત કરી. ધર્મ એટલે શું? ધર્મ એટલે હજી જીવપણાને અકબંધ રાખતી બધી ઈચ્છાઓ. અને ભલે પછી કરો સારા કર્મો, દાન કરો, આ કરો, પણ પાછળ જીવપણું એક ઠીક એમ ઇન્ટેક્ટ છે. દાન આપે પણ સાથે તકતી મારી લગાવો, મારું નામ લગાવો, પછી તે લગા દાન આપે છે કે આપે ત્યારે મારો ફોટો પાડો, ફોટો પાડો મારો, વાંધો નથી. હા, આપણે કશા આવું વાંધો નહીં. એનું આપણને ક્યારેક ઈગોને સેટિસ્ફેક્શન જોઈએ એટલે આવું, પણ એની પાછળ ઈગો તો છે. ઈગો રહી ગયો ને, બધા જુએ, જો મેં 50 લાખ આપ્યા, બધા જુઓ અને લખો મારું નામ, મારા પિતાનું નામ, માતાનું નામ, આ બધું આખો મોટો થીસીસ આપી દે. આપણને સમાય નહીં અંદર તકતીમાં, પણ લખાવડાવે. એટલે શું છે? હું ને મારા પૂર્વજ ને એના પૂર્વજ બધા હજી છે મારા માટે. પણ આ સમજને આપણે ક્વેશ્ચન કરીએ છીએ. પ્રશ્ન ત્યાં છે કે હજી વ્યક્તિ પણ હું નથી ગયો. એટલે કે આ બધું છોડતું સંન્યસ્ત અખિલ ધર્મ કર્મ વિશ્વ, અને એ ચોટલી બાંધીને બેસી જા. શેમાં? નિત્ય આત્મનિષ્ઠા. આત્મનિષ્ઠા બસ. એટલે તત્વજ્ઞે હિ, શું કે છે? તત્વને વરેલા લોકો આવું કે છે. કરણીયમ, એને આવું કરવું. સદા આનંદ ઇચ્છુ ભી યત્નતઃ, જે આનંદ ઈચ્છે છે, આત્માનો આનંદ ઈચ્છે છે, એમણે આવું કરવું જોઈએ, એવું પંડિત લોકો કહે છે. એ લોકો આવું કહે છે. પછી 342માં શ્લોકમાં, સર્વાત્મ્ય સિદ્ધે ભિક્ષો હો કૃતશ્રવણકર્મણઃ સમાધિં વિદદાત્યેષા શાંતો દાંત ઇતિ શ્રુતિઃ. શું કે છે? સાર્વાત્મ્ય સિદ્ધે ભિક્ષોઃ, સાર્વાત્મ્ય ભાવ નિષ્પત્તયે. આ સર્વાત્મ ભાવ, એક જ આત્માનો આ વિલાસ છે, એક જ આત્મતત્વ. જરા જેટલું એનાથી અલગ કઈ અસ્થિ ભાતિ પ્રિયમમાં કોઈ જુદું પડે, આ એક અસ્થિ ભાતિ, આ બીજું અસ્થિ, આ ત્રીજું, એવી કઈ ગુણ એમાં છે કે એનાથી આપણે એને છૂટું પાડીએ કે આ જુદું? જેમાં અહીંયા બધા ક્લિપને છૂટી પાડી શકીએ, આ પીળો કલર, આ પિંક કલર, આ લાલ કલર, આ પેરટ કલર, એવું છૂટું પાડી, આ પોપટી, આવું છૂટું પાડી શકાય? અસ્થિ ભાતિને કેવી રીતે છૂટા પાડો? કેવી રીતે બતાવો? ડિમાર્કેશન કઈ રીતે કરવું? બારે લેબલ લગાવી દઈએ, અહીંયા વીઆઈપી બેસે આ ખુરશીમાં, પછી પાછળ કોમન, એવું આમાં કેવી રીતે કરવું? કેવી રીતે કરવું બતાવો? છે જ નહીં. એ કરવા માટે અસ્થિ ભાતિ પ્રિયમાં શું હોવું જોઈએ? શું હોવું જોઈએ? ગુણ હોવા જોઈએ, આકાર હોવો જોઈએ, લંબાઈ હોવી જોઈએ, પહોળાઈ હોવી જોઈએ, વેશ હોવો જોઈએ, દેખાવ હોવો, કંઈક સમથિંગ. જરાક તો આપણી બેગને છે ને, પેલી ફ્લાઇટમાંથી અમેરિકાને બધે બધા જતા, ક્યાંય પણ તો પછી આપણી બધી બેગો એકસાથે આમ પાડે, પેલામાંથી જતી હોય તો આપણી મળે જ નહીં આપણને. એટલે આ લોકો શું કરે? બધા લોકો હવે બધા હોશિયાર હોય, એ પોતે પોતાનામાં જુદા જુદા રિબીનો બાંધે, જાત જાતનું કરતા હોય છે. એમ આને છૂટો કેવી રીતે પાડવો? કેટલું છે નો ગુણ, અને આપણે શેનો પ્રયત્ન હોય છે આખી જિંદગી? ગુણ માટે, નામ માટે. હું જરા તરી આવું,
આપણે જાણતા નથી આ અજ્ઞાન છે, આપણે જાણતા નથી કે એ તો મને બાંધે છે, એ વસ્તુ તો ખરેખર મને બાંધનારી બને છે, મર્યાદિત કરનારી બને છે. ખરેખર તો મારી હું એનાથી બંધાઉં છું. આકાશ સર્વત્ર હોય અને આપણે આગળ એકા નાખી દઈએ, આકાશ ખરેખર બંધાતું નથી, પણ જો એની દ્રષ્ટિ અહીંયા આવી જાય તો એ શું થયું, ઘટાકાશ. ઘટાકાશ નામ પડે છે મોટું, પણ એ માત્ર અહીંયા જોયા કરે. ના ના, મારે આપો મોટો ઘડો તો શું થાય, અરે ભાઈ તારે કશાની જરૂર નથી. આને કારણે તો દિવાલ, આ ઘડાની દિવાલમાં આકાશ બંધાઈ ગયું. હી ડઝન્ટ નો દેટ, એને ભાન નથી એટલે આ દિવાલોમાં એ બંધાઈ ગયું. એમ ગમે એવા ઉત્કૃષ્ટ સંપત્તિ, ગુણ, આ જગતની બધી વસ્તુ પણ બાંધનારી બને છે, મર્યાદિત કરનારી બને છે. ક્યાંય પણ મારું કયું, અહમ કયું એટલે બંધાઈ ગયા, કયું એટલે અંદર એવી સમજ બંધાઈ ગઈ. એટલે કે છે, આ જો કરવું હોય તો શું કરવાનો, ભિક્ષુ હોય. ભિક્ષુને બધું કહેવામાં આવે છે, ભિક્ષુ એટલે સંન્યાસી, ભિક્ષુ એટલે સાધક, ભિક્ષુ એટલે વિવેકી. એને શું કરવાનું, કૃત શ્રવણ કર્મણ, હા, જેણે થોડું સાંભળ્યું છે, જે થોડો વિવેક કરી જાણે છે, એને હવે કહેવામાં આવે છે કે વોટ યુ શુડ ડુ, શું કરવું જોઈએ, સમાધિમ વિદધાતી, એના માટે સમાધિનું સૂચન કરે છે. તમે આ ક્યાંથી લઈ આવ્યા આવું, આવા બધા નવા નવા નુસ્ખા, આવો ઉપાય તમે ક્યાંથી લઈ આવ્યા, તો કે છે આ ક્યાંથી આવે છે, જે કહ્યું ને, વિદધાતી એશા શાંતો દાંત ઇતિ શ્રુતિ. આ શ્રુતિમાંથી અમે આ કહીએ છીએ, આ હિંમત અમારી જે છે કહેવાની, કે હવે એને આવા વિવેકીએ શું કરવું જોઈએ, સમાધિ માટે પ્રયત્ન કરવો જોઈએ. એ ક્યાંથી આવ્યું, આ શાંત દાંત શ્રુતિ. ભાઈ આ શાંત દાંત શ્રુતિ એટલે ક્યાં આવી, ક્યાં આવી, બૃહદારણ્યક ઉપનિષદમાં આ વાક્ય છે. ત્યાં શું કહ્યું છે જુઓ, ત્યાં આવું કહ્યું છે, આપણે વાત કરી હતી છતાં ફરી કહી દઉં, તસ્માદ એવમ વિત, એવમ વિત એટલે કે આત્મજ્ઞાનની સમજ શ્રવણ કરેલું છે, એણે શું કરવું જોઈએ, સ્પષ્ટ કહે છે, શાંત દાન, આ વાક્યો ઇન્વર્ટેડ કોમાઝમાં છે, અહીંયા શાંતો દાંત ઉપરત તિતિક્ષુઃ સમાહિતો ભૂત્વા, શું કહે છે, આવો બનો, શું બનો, શાંત બનો. શાંત એટલે શું, જેની જ્ઞાનેન્દ્રિયો પોતાનામાં કબજામાં છે. બીજું શું બનો, દાંત, એનું મન, એનું શરીર, એનું વ્યક્તિત્વ ઉપર દમન કરી શકે છે. દાંત ઉપરત, ઉપરત એટલે એનું સમાધાન છે, પોતાના મન સાથે સમાધાન છે, કર્મો છોડી દીધા છે, બધું છોડી દીધું છે. તિતિક્ષુઃ, પાછી તિતિક્ષા છે, સહનશીલતા છે. સહનશીલતા ના હોય તો એ મન ઉકળ્યા જ કરે આખો દિવસ. તિતિક્ષાનો એટલે બધી વસ્તુ આપણને ગુસ્સો કરાવે, બધી જ વસ્તુથી આપણે વિકસિત થાય ને, લાકડી લઈને નીકળી જ પડીએ, કાં તો વાણી રૂપી કાં બીજી બધે આપણે બધા હિસાબ સેટલ કરવા જઈએ. ના ના, બતાવી જ દઉં, બીજી વાર આવું થાય જ નહીં, કહી જ દઉં. ટૂંકમાં આ બધું તિતિક્ષાનો અભાવ છે. તો કે છે, તું છોડ આ બધું, આ ચારે બાજુ ઝઘડવાનું છોડ, આ બધું મૂકતું. તિતિક્ષુ, તિતિક્ષુ સમાહિતો ભૂત્વા, અને હવે કે છે, આત્મની એવ આત્માનમ પશ્યતી, શું કરે છે, આત્મની એવ આત્મામાં જ આત્માનમ પશ્યતી, આત્માને જુએ છે. બસ એટલે બીજું બધું છોડી જે સત્ય છે એની સાથે બેસી જાય છે. આ શાસ્ત્રમાં સમાધિનું અગત્યતા છે. અષ્ટાંગ યોગનું છેલ્લો સ્ટેપ છે સમાધિ. તદા દ્રષ્ટુઃ સ્વરૂપે અવસ્થાનમ, દ્રષ્ટાની પોતાના સ્વરૂપમાં અવસ્થા. જો સવિકલ્પ સમાધિ એટલે હજી નામ અને રૂપ છે, નિર્વિકલ્પ સમાધિ એટલે નામ રૂપય ગયા. મન હોય, મનના વિચારો હોય ત્યાં સુધી આકાર છે. મન જગત સાથે રમતું હોય, જગતનો વિચાર ચાલતો હોય,
એટલે નામ રૂપમાં આજે ચાલી રહ્યું છે. મારું નામ, જગતનું નામ રૂપ, આ વચ્ચે ટ્રાન્ઝેક્શન પણ એ બંધ થઈ ગયું. મિથ્યાત્વના જ્ઞાન, મનમાં કોઈ નામ રૂપ રહ્યા નથી, મન જ એટલે રહ્યું નહીં. મનમાં નામ રૂપ હોય એટલે જ્યાં સુધી વિચાર ચાલે ને ત્યાં સુધી કંઈક કંઈક વિક્ષેપ, કંઈક કંઈક નામરૂપ ચાલે છે. આ બધું બંધ થઈ ગયું, સવિકલ્પ ગયું, વિકલ્પો ગયા. વિકલ્પ એટલે જ નામરૂપ, વિકલ્પ એટલે જ વિચાર, બધા ગયા. હવે શું રહ્યું? નિર્વિકલ્પ. નિર્વિકલ્પ કોઈ વસ્તુ નથી, આત્મા. મન મન રહ્યું જ નહીં. મન હજી વિક્ષેપ હતો ત્યાં સુધી ઉઠ્યા કરતું હતું. એ જ માટી ઘડા રૂપે આવ્યા કરે. ઘડો એટલે સવિકલ્પ, માટી એટલે નિર્વિકલ્પ. હવે એ ગયું, બસ જેમ એની સાથે રહીએ ત્યાં તો કઈ વિચાર નથી. અરે ધ્યાતા નથી, ધ્યાતા પણ વિકલ્પ છે, ધ્યેય પણ વિકલ્પ છે. ધ્યાતા ધ્યાન ગયા, અરે ધ્યાતા ને ધ્યેય ગયું, હવે કોણ રહ્યું? માત્ર ધ્યાન. હવે ધ્યાન એ નથી રહેતું, સ્વાભાવિક સ્થિતિ જ રહી જાય છે, ચૈતન્ય માત્ર. એ જ્યારે રહે ત્યારે જેમ જેમ એની સાથે તમે વધારે સમય કાઢો એમ એમ પેલી જૂની વાસનાઓ નાશ થતી જાય, એમ એમ એ અજ્ઞાનનો પુંજ ખલાસ થતો, ટૂંકમાં એની અસર ના આવે. કારણ કે તમને દલ્લો મળી ગયો છે, ખરી વસ્તુ દલ્લો મળી ગયો હતો જ આપણને ખબર નહોતી, પણ જેમ આમાં સ્થિત આમાં આનંદ આવે હા, તો એટલે બધા તો શું કંટાળી ગયો હું તો, કાંઈ નહીં હોય. લોકો ધ્યાનમાં આપણે છેલ્લે કે શાંત બસ, ત્યારે પછી ખાસ એ લોકો હલહલ કરે, ખાસ એને કંટાળ કે આ પૂરું આંખ ખોલ, આંખ ખોલીને જોવા માંડે. જાત જાતનું થાય, ગમવું જોઈએ ને ત્યાં, એ ગમતું નથી. શૂન્ય કે શૂન્ય શું, આના કરતા તો તમે જરાક ભગવાનના રૂપ બૂપ બતાવો તો કંઈક અંદર રહીએ ખરા. રસાસ્વાદ, આ તો બધો રસાસ્વાદ છે ભાઈ. એ ગયું ક્યાંય ફસાવાનું નહીં, ડોન્ટ ગેટ એન્ટેંગલ્ડ, ક્યાંય ફસાવાનું નથી. માત્ર ચૈતન્ય, આ તો છેલ્લામાં છેલ્લી કસોટી. નહીં તો ત્યાંય ફસાઈ જાઓ. મને તો ઉત્સવ ગમે, હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મો જન્મ અવતાર, નિત સેવા, નિત કીર્તન, નિત ઉત્સવ, નિરખવા નંદકુમાર. બહુ સરસ છે, નંદકુમારને નિરખ્યા કરો. આ હા હા, પણ પછી ત્યાં અટકી ગયા. નિરખનારો રહી ગયો, નિરખનારો પોતાની આઈડેન્ટિટી જાળવી રાખવા માંગે છે. એ આનંદ જોઈએ છીએ, એ આનંદ વગર વિરહ, એ આનંદ વગર હું ક્યાંય નથી. પ્રોબ્લેમ ડિપેન્ડન્સ થઈ ગઈ. રસાસ્વાદ શ્રેષ્ઠ વસ્તુ છે, છતાં પણ પૂર્ણ નથી. એટલે ગૌડબ પાદાચાર્યજી કે આઈ ક્રોસ કરો, ક્યાંય અટકો નહીં, અટકના નહીં, સટકના નહીં, કઈ અટકવાનું નહીં. એ કે છે આ કરો, શું કરો? સમાધિ, નિરવ નિર્વિકલ્પ. ભાઈ સમય આપણે 10:30 થી 11 લોકો ત્યાં જોવે ને એટલે હું ત્યાં જોઉં પડે. લોકો આમ જોવે એટલે મને એમ થાય હા કંઈક જોવા જેવું, લાવો હવે હું જોઉં. ના તમે જોવો હા, હું નાના જ પાડતી, આની સામે ના જોતા, હું મારી જાતે બધું પૂરું કરીશ. પછી આગળ આવે છે, આરૂઢ શક્તે રહમો વિનાશ, આરૂઢ શક્તે રહમો વિનાશ,
कर्तुं न शक्य सहसापि पंडितैः। ये निर्विकल्पाख्य समाधि निश्चलाः तानंतरानंत भवाहि वासनाः। अगला श्लोक में निर्विकल्प समाधि करवी जोईए। जो निर्विकल्प समाधि एनी जाते थाय ए पण हुं कही दऊं, ए आपणे करवानी वस्तु नथी। ए तो विक्षेप जता जाए जता जाए जता जाए, आत्मामां गोठवा मंडे गोठवा मंडे गोठवा मंडे, गमवा मंडे पोतानी साथे, एम एम ए थतुं जाए, एम एम ए थतुं जाए, एनी एनु ग्राउंड तैयार थतुं जाए। एमने मां योगीओ आनंदमां आनंदमां गरकाव थई जाते, मीन्स आनंद स्वरूप छे जाणीने आनंदमां बैठा होय छे। एने कोई एवी इच्छा नथी थती कि उठीने जमवाई जाऊं, પ્રાણાયામ બસ બધું એને અંદર મળી રહે છે। ટૂંકમાં એ ગમવા માંડે અને એની જાતે થવા માંડે। આપણે તો પછી શું કરવાનું? તમે આગળ તો કહ્યું કે સમાધિ વિધદાતી, સમાધિનું વિધાન કર્યું, તો એનો તમે કહેવા શું પ્રયત્ન કરો? પોતાની સાથે રહેવાનો પ્રયત્ન કરો, દરરોજ કરો। પોતાની સાથે એટલે હું ઘરમાંથી બહાર જ ના નીકળું એવું નહીં, ના ના હું તો હવે નીકળતો નહીં, પણ તું અંદર શું કરે છે? અંદર જોઈને ટીવી જોયા કરે એવું નહીં, પોતાની સાથે રહેવું એટલે આત્મા સાથે। ઇવન છેલ્લે તો ચોપડાયું નહીં, એવી કોઈ ડિપેન્ડન્સી રાખવાની જરૂર નથી, માળાય નહીં, પાઠય નહીં, અધ્યય નહીં, નહીં કઈ નહીં, બસ હું છું આત્મા। અધ્યયન અધ્યયન શું હવે? હવે હું પતી ગયું બધું એવું નહીં, હા જેને બાકી હોય આપજો, એ તો કે માતાજી તમે જ કહી દીધું હવે અધ્યયન છોડો, એટલે હવે અમે એવું નહીં ભાઈ, જ્યાં સુધી બધું કરવાની જરૂર હોય ત્યાં આ ગમવું પડે, ગમે તો છોડ, જે કરવું એ કરો, પછી કોઈ ઓર્ડર નથી। કરવા પાછળ એનો એજન્ડા, ન કરવા પાછળ એ કોઈ કારણ નહીં, પણ જ્યાં સુધી સ્થિતિ ના આવે તો એ જે આગળ કહ્યું એ કહે છે કે એની શું જરૂર, એની જરૂર જ શું છે? તો કહે છે એ જરૂર છે, આરૂઢ શક્તિ હે અહમો વિનાશ કર્તુમ ન શક્ય સહસાપી પંડિત, સહસાપી પંડિતૈહી કર્તુમ ન શક્ય। પંડિત એમને માના વગર ચાલે એવું નથી, એમ કે પંડિત એટલે શું? પંડિત એટલે વ્યાકરણ આવડે, અન્વય આવડે, બધું બેસાડી દે, કરતા કર્મ કરણ આ બધું કોણ, બધું અંદર પરફેક્ટ બેસાડી દે। આના માટે પણ એમ કે છે સહસાપી પંડિત હી કરતું ન શક્ય હે, એના માટે પેલું થતું નથી, શું નથી થતું? અહમ આરૂઢ શક્તિ, અહમ અહમનો વિનાશ નથી થતો, ઉલટાને વધારે ઘણીવાર અહંકાર હોય છે, શક્ય છે ત્યાં ફસાઈ ગયા, ક્યાંય બી ફસાઈ ગયા એટલે એમાંથી સિક્યોરિટી મેળવતા થયા, હા ક્યાં ફસાવું એટલે શું એમાંથી સિક્યોરિટી મળે, હા બહુ મજા, આને કારણે આના કારણે મને માન મળે, ભાર તોરા, હા મારા શું આ બધું જેમ જેમ વધારે થવા માંડે ને, અને વિવેક ના હોય તો શું થાય? તમે એને પકડો, એને પકડો અને એને છોડવા ના દો, આ અવિવેક છે, આ શું છે? અવિવેક। તો શું કે છે એને આવા પંડિત જે બધું જાણે છે એના માટે પણ અહમનો વિનાશ એવો સહસા ન શક્ય, સહસા શક્ય નથી, સહસા એટલે જલ્દીથી શક્ય નથી, માત્ર ઉપર ઉપરનું બધું બહુ આવડતું હોય પણ દેટ ડઝન્ટ મીન કે તમને આત્મામાં નિષ્ઠ થયા છો। અહમ કેમ, શું કારણ શું છે? તો કે આરૂઢ આ અજ્ઞાનની શક્તિ બહુ બહુ જોરદાર છે,
માયાની શક્તિ અજ્ઞાન માયાબીની અજ્ઞાન એ અજ્ઞાનને કારણે આ જન્મો જન્મથી અહંકાર કેવો થયો છે બહુ દ્રઢ થઈ ગયો છે અહંકાર દ્રઢ છે હા અહંકાર એટલે હું પણું આ હું પણું શેમાં ઉપાધિમાં અજ્ઞાનના બીજ બહુ ઊંડા છે અને ઉપર ફાયલા છે આમ ફાયલ ઉર્ધ્વ મૂલમ અધઃશાખમ અશ્વત્થ મેનમ સુવિરૂઢ મૂલમ બહુ દ્રઢ થઈ ગયો છે એટલે એ એટલું જલ્દી શક્ય નથી તો શું કરવાનું એ નિર્વિકલ્પાખ્ય સમાધિ નિશ્ચલા જે નિર્વિકલ્પ સમાધિમાં સમાધિ દ્વારા જેણે પોતાની જૂના જન્મોની આ જન્મોની બધી જે અજ્ઞાનમાંથી જન્મેલી બધી અસરો છે વાસનાઓ છે એ બધી દૂર કરી છે દૂર કરી છે અજ્ઞાનની પકડ અહંકારની પકડ ત્યાં સુધી જ છે જ્યાં સુધી હજી આત્માનો આનંદ નથી અહંકારને આપણે પકડી રાખી એ છોડતા નથી વસ્તુ છૂટે ક્યારે મને કહો એ ત્યારે જ છૂટે જયારે આપણને એની જરૂર ના હોય કોઈ પણ વસ્તુ આપણે છોડી ક્યારે દઈએ જયારે જરૂર ના જણાય નહીં તો આપણે ઘરમાં એટલો બધું ભેગું કર કરીએ છોડીએ ક્યારે જયારે એની જરૂર ના બધું ભરી રાખીએ પછી પેલી વહુ આવે આ કાઢો બધું અથવા આપણને જ પછી એક ઉંમરે થાય આ કરી કે ભેગું કરી કરીને મારી ઉંમર જતી રહી હવે મારથી કઈ સંભાળાતું નથી કાઢો હું કઈ સાચવવાની નથી તાર ભેગું કરવું હોય પછી એમ કહી હતી હો પેલી તાર કરવું હોય તો ભેગું કર હું મને કહીશ નહીં હવે તારી જવાબદારી હવે તો ભેગું ત્યાં સુધી જ કરીએ જ્યાં સુધી એના વગર ના રહેવાતું હોય લાકડી પેલું ક્રચ ક્યાં સુધી પકડી રાખે ચલાતું ના ચલાતું હોય તો પેલી લાકડી કોઈ પકડે જેવો પગ ચાલવા માંડે ફેંકો આ જેવો પગ આપણા સ્ટ્રેન્થ આવી એટલે આપણે શું કહીએ ફેંકો આ તો બર્ડન હતું બિગ બર્ડન એમ અહંકાર બર્ડન છે વેરી બિગ બર્ડન એ ખબર ક્યારે પડે જયારે પેલાની ઝલક મળી હોય ઝલક એમાં આત્મા ઓ પછી જરૂર નથી હું તો પૂર્ણ છું અસ્થિભાતિ પ્રિય જ મારી સંપત્તિ છે અસ્થિભાતિ પ્રિય એટલે શું હોવા પણ હોવા પણ બસ એ જ ધન એ જ આનંદ આવું જયારે થાય ત્યારે જ ખરું જ્ઞાન કહેવાય અને એના માટે શું છે નિર્વિકલ્પ સમાધિનો અભ્યાસ એનો અભ્યાસ સતત અભ્યાસ બસ અહીં સુધી આપણે આવેલા 343 ને હે ને બરોબર છે બસ નવો શ્લોક વાંચી લઈએ કરીશું આપણે આવતા વખતે સમૂલ મન નષ્ટાયાહ વિક્ષેપ શક્તે બંધકત્વ પ્રકારમ આહ શું કે છે આગળ કે છે મૂળ સહિત વિક્ષેપ શક્તિનો નાશ કરવાનો વિક્ષેપ શક્તિ એટલે આવરણ અને વિક્ષેપ અજ્ઞાનની બે શક્તિ આવરણ અને વિક્ષેપ આવરણ એટલે વસ્તુને ઢાંકી દે અને વિક્ષેપ એટલે નવું ત્યાં જન્માવે આવતા વખતે આપણે ફરી ચર્ચા કરીશું તો એ હવે બતાવે છે બંધકત્વ પ્રકાર એનો બંધનનો પ્રકાર કેવો છે એ સમજાવે છે અહમ બુદ્ધિવ મોહિન્યા યોજયિત્વા વૃતિર્બલાત્ વિક્ષેપ શક્તિ પુરુષમ વિક્ષેપયતિ તદ્ગુણૈઃ શું કહે છે અહમ બુદ્ધ્યા એવ મોહિન્યા યોજયિત્વા આવૃતેહ બલાત્ હવે વિક્ષેપ શક્તિની વાત કરે છે કે જ્યાં સુધી આવરણ હોય અજ્ઞાન હોય ત્યાં સુધી વિક્ષેપ ન જાય આવરણ એટલે શું છે દ્રષ્ટાંતથી સમજાવું કે ત્યાં છે રજ્જુ એ ન દેખાયું એટલે શેને જન્મ મળ્યો સર્પનો સર્પનો જન્મ કેવી રીતે થયો રજ્જુ ન દેખાયો
रज्जु न देखाव ने त्या पती गयु होत न देखायु कई नही चलो तो वांदो न तो पण न देखाय ने आपणे सडसडाट चाली जाय एवुं नथी न देखाय ने तकलीफ शुं थई तकलीफ शुं थई रज्जु तो न देखाय पण तकलीफ शुं थई साप देखाय रज्जु न देखाय तो वांदो नही पण साप देखाय हवे साप छे ने केम देखाय रज्जु ना अज्ञाने ए न देखाय पण ऊंधो देखाय सर्पण ऊंधू देखाय કે છે નહીં એના બદલે બીજું દેખાયું રજ્જુ તો ના દેખાયું પણ રજ્જુ ના શેપે મને કઈક બતાવ્યું તો ખરું શું બતાવ્યું સાપ સર્પ બસ પછી તકલીફ એટલે આવરણ નિર્દોષ નથી આ આવરણ કેવું છે નિર્દોષ નથી આ આવરણ કોને જન્મ આપે છે સર્પને એમાં આત્માનું અજ્ઞાન નિર્દોષ નથી અસેને જન્મ આપે છે જીવને જીવ જીવ ઇઝ વિક્ષેપ સર્પસ્થાનીય છે જીવ જેમ ત્યાં સર્પ જન્મી ગયો છે નહીં અને જન્મી ગયો એમ અહીંયા કોણ જન્મી ગયો જીવ હું આ હું માં ચૈતન્ય નહીં હું એટલે અહંકાર આઈ એમ સંબડી અને પાછો એ સંબડી કેવો કિસી સે કમ નહીં એવું પછી આવે ધીમે ધીમે બધું આવે જ આવું આ તકલીફ છે તકલીફ જ આ છે બસ પછી એટલે કહેવા આવે શું માગશે કે જ્યાં સુધી આવરણ ન જાય ત્યાં સુધી આ વિક્ષેપ જતો એ આપણે આવતા વખતે ચર્ચા કરી ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ